આપ સર્વે ઘણા વર્ષોથી આ સ્થાન ઉપર, આ ભૂમિ ઉપર જે પ્રકારે ગતિવિધિ કરો છો, એમાં 78મા ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે આપ બધાને મારી ખૂબ પ્રેમપૂર્વક સાધુવાદ આપું છું અને તમામને આ ક્ષણનો એક અવસર જે આપણને મળ્યો છે એની શુભેચ્છા પણ આપું છું. ઘણા વર્ષોથી તમે એક જાગૃતતા સાથે વલ્ભાચાર્ય લાફિંગ ક્લબ હોય અને સાથે કસાબાજ વણિક સમાજના માધ્યમથી અન્ય અન્ય બીજા તમામ સંગઠનોના માધ્યમથી આ પ્રવૃત્તિ કરી છે. એમાં ફક્ત સવારને આવીને એક આ ક્રિયાના બદલે સામાજિક ઉત્થાન માટે પણ પ્રક્રિયા અને પ્રવૃત્તિ હાથ ધરતા રહ્યા છો. તો મને ખ્યાલ છે ત્યાં સુધી કોરોના સમયમાં આપણે બધાએ જે પ્રકારે એક પોતાનાથી શક્તિ રહેઠા શક્તિ જે યોગદાન આપ્યું હતું, એમાં અનાજની કીટ હોય, માસ્ક હોય, દવાનું વિતરણ હોય કે અન્ય સેનિટાઇઝેશનની વાત હોય, એ અત્યારે વિસરી શકાય એમ નથી. વેક્સિનેશનનો પણ આ બધાએ લાભ લીધો હતો. આવનાર સમયના પડકારોની જો વાત કરીએ તો ઈ વિહિકલ્સ અથવા ઈ શ્રમ જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, ઇલેક્ટ્રોનિક આઇટમનો જે વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે આપણે જોઈએ છે, એનાથી હજારના વસ્તુઓ પણ ખૂબ બનતી ગઈ છે. બાળકોની વાત કરીએ તો તમારાને મારા કરતાં મોબાઈલમાં વધારે જાણકાર છે એ લોકો, અને મોબાઈલમાં ઘૂસવાના કારણે ભોજન પણ વ્યવસ્થિત લેતા નથી. આવનાર સમયની વાત અને માગ આપણા માધ્યમથી જ આ ઓછી થઈ શકશે. ડિજિટલ ઉપવાસની